ॐ जय जय नमोस्तु नमोस्तु नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं नमः समय साराय स्वानुभूत्या च काशते चित्त्वभावाय भावाय सर्वभावान्तरचिदे ध्रुवचलने अनुपम गति पा मेल सर्वे सिद्धने मंदी कहू श्रुत केवड़िया कथित समय प्रावृत हो। समय सार ग्रंथादिराज ना रचयिता समर्थ आचार्य कुंदकुंद आचार्य देव छे। आ शब्द अने आत्मा शब्द जिनवाणी अने आत्मा वच्चे वाच्यवाचक संबंध छे। वाच्यवाचक एटले कौन वाच्य छे ने कौन वाचक छे तो के शब्द छे वाच्य शब्द छे वाचक अने आत्मा छे वाच्य। पाछू कहू छू आत्मा छे वाच्य अने शब्द छे वाचक। ए शब्द शू करे छे आत्मा ने बताड़े छे। जीनवाणी मां आत्मा नथी। पाछू जीनवाणी शू करे छे आत्मा ने बताड़े छे। बीजा कलश मां कीधु ने बीजा कलश मां जीनवाणी ने नमस्कार कर्या ने कारण के जीनवाणी शू काम करे छे बताड़वानुं काम करे छे। ए वाच्य आत्मा कहता मने तरत ए वाच्यक शब्द आत्मा कहता मने कौन पकड़ाई जवो जोए ए आत्मा पकड़ावो जोए। जेम लौकिक मां पण नो ओलो छोकरो स्कूल मांथी आवे थाकेलो पाकेलो आवे एकदम अने मम्मी ने पूछे के मम्मी आज शू बनाव्यू रसोई मां तो मम्मी के मम्मी ए कीधु कारेलानु शाक। शू कीधु कारेलानु शाक। बोलो छोकरानु मोड़ू केवू थई जशे एकदम नानू। बीजे दिवसे आव्यो भागतो भागतो मम्मी ने पूछ्यू मम्मी आज शू बनाव्यू छे तो मम्मीए शू कीधु केरी नो रस। बोलो केवो थई जशे चेहरो केवो थई जशे छोकरानो एकदम प्रसन्न। કેમ પ્રસન્ન થઈ ગયો કારણ કે એને સુખ સુખ ખબર છે એ વાચકનું વાચ્ય ખબર છે એમ અહીંયા આપણને ગુરુદેવ કહે છે શું કહે છે કે હું પરમાત્મા છું। બોલો હું કારણ પરમાત્મા છું હું જાણનાર છું હને પણ અહીંયા બધા કેમ બેઠા છે બધા જાણે કે કોઈ કોની વાત ચાલે છે કોઈ બીજા ત્રીજા વ્યક્તિની વાત કોની વાત ચાલે છે આ મારી પોતાની વાત ચાલે છે। ઓલા હોય ને દુકાનમાં ચોપડા હોય ને ચોપડા ચોપડા કેમ ઓલો જે દુકાન કરવા વાળો વ્યક્તિ હોય ધંધા ચલાવવા વાળો વ્યક્તિ હોય એ શું કરે એ રોજ રાત્રે શું કરે એ ચોપડાને ખોલે। બોલે ચોપડામાં પૈસા છે પણ એ ચોપડા શું કરાવે છે એ પૈસાને બતાડે છે। એમ આપણા રોજ સવારના સમયસર કેમ ખોલીએ છે કેમ ખોલીએ છે કારણ કે આ સમયસાર આપણે કોણ બતાડે છે આપણો શુદ્ધાત્મા બતાડે છે। ખ્યાલ આવે છે ને કેમ ન્યૂઝ પેપર નથી ખોલતા સવારના કેમ ન્યૂઝ પેપર નથી ખોલતા ને કેમ સમયસાર ખોલીએ છે કારણ કે આ આપણને આપણા શુદ્ધાત્મા નો આપણને શું કરાવે છે પરિચય કરાવે છે। આવી હતી ને આપણે ગઈકાલની ગાથા 308 થી 311 ઘણું બધું છે સમય ઓછો છે અને 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 વિષય બહુ મોટો છે થોડું ફાસ્ટ જઈશ 308 થી 311 પહેલા તો આપણે ગાથાઓનો પાઠ કરીએ સાથે
જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાન અનન્ય તે જમ જગત માં કટકાદી પર્યા યોથી કનક અનન્ય છે જીવ અજીવના પરિણામ જે દર્શાવ્યા સૂત્રો મહી તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી ઉપજેન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે ઉપજાવતો નથી કોઈને તેથી ન પણ ઠરે રે કર્મ આશ્રિત હોય કરતા કર્મ પણ કરતા તણે આશ્રિત પણે ઉપજે નિયમથી સિદ્ધિ નવ બીજી પ્રમાણના દ્રવ્યની વાત અહીં કરી છે. પ્રમાણના દ્રવ્યમાં કોણ કોણ આવે તો કે દ્રવ્યો ગુણ અને પર્યાય. પર્યાયને અહીંયા કોની કીધી? પર્યાય એ કર્મ. અને કર્મનો કરતા કોણ? કર્મનો કરતા કોણ? તો કે સ્વયં એ પોતે, એ પોતાનો દ્રવ્ય. બીજો કોઈ પરદ્રવ્ય એ પર્યાયનો કરતા નહીં. ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજાય છે? પરદ્રવ્યથી ભેદજ્ઞાન કરાવ્યું આ ગાથામાં. કારણ કે પર્યાયનો કરતા કોણ જયશ્રી આંટી? પર્યાયનો કરતા કોણ? પોતે પોતાનો દ્રવ્ય. સમજાય છે ને? કારણ કે બે અંશ છે ને દ્રવ્યના, બે અંશ, એક નિત્ય ટકવાવાળું અને એક પરિણમન છે. દ્રવ્ય ક્યારે પર્યાય રૂપે નથી થઈ ગયો કે પર્યાય દ્રવ્ય રૂપે નથી થયો. સમજાય છે ને? પણ અહીંયા કે છે વસ્તુ ભલે બે અંશ છે પણ વસ્તુ બે નથી. પોઈન્ટ સમજાય છે? પોઈન્ટ વસ્તુ બે નથી, વસ્તુ તો એક જ છે. વસ્તુ એક જ છે અને અંશ કેટલા? બે. જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે, જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે. એટલે અહીંયા પર્યાયનો કરતા પર્યાય નીકળે છે ક્યાંથી? તો કે દ્રવ્યમાંથી. સમજાય છે ને? હને એના ક્ષેત્ર, ક્ષેત્ર પ્રદેશ ભેદ નથી. સમજાય? લક્ષણથી ભેદ છે પર્યાય ને દ્રવ્ય વચ્ચે. કારણ કે પર્યાય કેવી છે? ક્ષણિક. અને દ્રવ્ય કેવું છે? ત્રિકાળ. પણ અહીંયા કે છે સત્તા ભેદ નથી. કારણ કે જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. ખ્યાલ આવે છે ને? એટલે પર્યાય નો કરતા કોને કીધો? તો કે દ્રવ્ય ને કીધો. કુંડલ નું ઉદાહરણ આપ્યું ને પહેલી જ ગાથામાં 308 માં. જુઓ, જગત જેમ જગતમાં કટકાદી પર્યાયોથી કનક અનન્ય છે. અને સુવર્ણ કનક એ કોનાથી અનન્ય છે? સુવર્ણથી અનન્ય છે. બે બે દ્રવ્ય ઉભા કર્યા, બે દ્રવ્ય, જીવ અને અજીવ. બધા દ્રવ્ય માટે સમજી લેવાનું, પણ અહીંયા બે દ્રવ્યની વાત કરી. જેમ જીવ પોતાના પરિણામનો કરતા સ્વયં જીવ છે, એમ અજીવ પણ પોતાના પરિણામનો કરતા અજીવ છે. જીવ અજીવનું કાંઈ ના કરે અને અજીવ જીવનું કાંઈ ના કરે. આ શરીરનું હું કાંઈ ના કરી શકું, કારણ કે આ શરીરનું પરિણામનો કરતા કોણ? શરીર, પૂજગલ. શ્રીમદજી શું કહેતા હતા? કૃપાળુ દેવ, અમે દેહધારી છીએ એ પણ અમને યાદ નથી આવતું. શું કહેતા? અમે દેહધારી છીએ એ પણ યાદ નથી આવતું. અને અજ્ઞાનીની આખી આખી દિશા જ જુદી છે. અજ્ઞાની શું કહે છે? અમે જ્ઞાયક છીએ એ અમને યાદ નથી. બોલો, આખા દિવસમાં હું જ્ઞાયક છું કેટલી વાર યાદ આવે છે? પણ આ શરીર વાળો હું છું, ખ્યાલ આવે છે ને? આ ખાવા વાળો, આ પીવા વાળો, આ સુવા વાળો, આ બોલવા વાળો નિરંતર એ રહે છે કે અભિપ્રાય. કેટલું કીધું ને આજે ગુરુદેવે, ચિંતવન આના વિકલ. જાયક ને વારંવાર પર્યાયમાં શું થશે? અનુભૂતિનું કામ થશે. એની પહેલા વારંવાર કોના વિચાર આવશે? જાયકના વિચાર આવશે. જાયક ઉર્ધ્વ થશે.
ઓલું આવે છે ને કૃપાળુ દેવ માટે આવે છે બે બગીચાની વાત, બે બગીચા. શરીર કેવું થતું ગયું, સુકાતું જતું તું? તો કોઈએ પૂછ્યું એમને કે તમારું આ શરીર કેમ સુકાતું જાય છે? શું કીધું? બે બગીચા હને, પહેલા ક્યાં નાખતા હતા પાણી? પાડોશીના બગીચા. એટલે એ કેવું રહેતું તું? હુષ્ટ પુષ્ટ. હવે ક્યાં નાખીએ છે પાણી? હવે પોતાના બગીચામાં નાખીએ છે. એટલે પાડોશીનું બગીચું શું થઈ ગયું? સુકાઈ ગયું. પેલા શરીર પ્રત્યે એકતા બુદ્ધિ હતી, એટલે દિવસ રાત કોની સેવામાં હતા? આ શરીરની સેવામાં. હવે ખબર પડી ગઈ કે એટલું કીધું ને આજે, જ્ઞાની ને ગુરુદેવ નું કેટલું અદભુત પ્રવચન. જ્ઞાની ને ભેદ જ્ઞાન કરવું ના પડે, ગાયક ને યાદ કરવો ના પડે. કારણ કે બેનસી બેન નો ગોલ છે ને, જેની જેને રૂચિ હોય એ યાદ ના કરવું પડે. ખ્યાલ આવે? લૌકિક માં ન જોઈએ, જેને જે સહયોગની રૂચિ છે ને, અને જેને જે સહયોગની. ઓલા ઓલા ઓલી છોકરીના હજી લગ્ન નથી થયા, હજી ખાલી એની શું નક્કી થઈ? બોલો. ઓલાને યાદ કરવા માટે, યાદ કરવા માટે કોઈ ક્ષેત્ર, કોઈ સમય? અહીંયા છે તો નહીં થાય, ત્યાં જશું તો યાદ થશે. બોલો. કોઈ કોઈ પરાધીનતા છે? બરાબર ખ્યાલ આવે છે કે નહીં? અને અને એવી રીતે જ્ઞાની ને જાયક ક્યારે દ્રષ્ટિ માંથી ભૂલાતો નથી. યાદ કરવો ના પડે, એટલે ગુરુદેવ બેનસી બેનો કેટલો જબરદસ્ત બીજો બોલ છે, રૂચિ નું પોષણ અને તત્વ નું ઘૂંટણ. હર સમય શું? હર સમય ઇન્દુ આંડી, રૂચિ નું પોષણ અને તત્વ નું ઘૂંટણ, આ બે વસ્તુ. એક એક બોલ રત્ન છે, એક એક બોલ રત્ન છે. ગુરુદેવ તો કેટલા વખાણ કરતા, કોના? વચનામૃતના. ગુરુદેવ કીધા આખા મારા એમના પોતાના જીવનમાં કોઈ પણ બુક ને છપાવવાની વાત નથી કહી, પણ આ બુક ની કેટલી કોપી? 1,00,000 કોપી કરાવો, 1,00,000. કેટલો માલ ભર્યો છે આ વચનામૃતમાં, એક એક બોલ. આજે આજે કેટલો, આજે કયા નંબર નો બોલ ચાલ્યો? બીજો. ભાવના હોય ને પુરુષાર્થ હોય, પુરુષાર્થ થાય તો કાર્ય પ્રાપ્ત થયા વગર રહેશે, જરૂર પ્રાપ્ત થશે, અવશ્ય પ્રાપ્ત થશે. આટલા જ્ઞાનીઓ થઈ ગયા, બોલો. સમજાય છે ને? અહીંયા જો હવે આવી જાઓ ત્રીજી ગાથા ઉપર. બીજી ગાથા સુધી થઈ ગયું. બીજી ગાથા, જીવ અજીવ ના પરિણામ જે દર્શાવ્યા સૂત્ર માં, બરાબર, તે જીવ અગર અજીવ જાણ. એટલે જેમ જીવ ના પરિણામ, જીવ પોતાના પરિણામ થી અનન્ય, એમ અજીવ પણ એના પરિણામ થી કેવો? અનન્ય. સુશીલાંત, બરાબર. બે ગાથા થઈ, બે ગાથા એકદમ બરાબર ક્લિયર. હવે ત્રીજી ગાથા પર આવો. જો અહીંયા પોઈન્ટ જરાક બદલાય છે. હવે અહીંયા કારણ કાર્ય ની વાત કરશે. કારણ કાર્ય, કારણ કાર્ય. ઉપજેન આત્મા કોઈ થી, એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. એક એક ગાથા આવી રીતે આપણે શબ્દાર્થ કરતા જશો. ઉપજેન આત્મા કોઈ થી, તે થી ના આત્મા કાર્ય છે. અને ઉપજાવતો નથી કોઈને બીજાને, તે થી ના આત્મા કારણ છે. કોની વાત કરે છે અહીંયા? કારણ કાર્યની વાત છે. મારા મારા મારું કાર્ય કરવા માટે કોઈ બીજો શું નથી? કોઈ બીજું કારણ નથી. અને કોઈ બીજાનું કાર્ય થાય છે એની માટે હું શું નથી? સમજાય છે તમને? લોકોને સમજાય છે? મારું કાર્ય થયું, આ શરીરનું નહીં, આત્માનું કાર્ય થયું, એની માટે કોણ કારણ નથી? એની માટે સહયોગ કારણ નથી. અને સહયોગમાં શરીરમાં કાર્ય થાય છે એની માટે આત્મા કારણ નથી. તમને ખબર છે સુરતાલી શક્તિમાં એક શક્તિ છે, એક શક્તિ. કઈ શક્તિ? અકાર્ય કારણત્વ શક્તિ. આત્મા કોઈનું કારણ પણ નથી અને આત્મા કોઈનું કાર્ય પણ નથી. જબરદસ્ત શક્તિ છે ને. બીજી શક્તિ છે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. મેં કોઈને ગ્રહણ જ નથી કર્યું પરદ્રવ્ય ને, તો એનો ત્યાગ કરું એ તો બહુ દૂરની વાત છે. ખ્યાલ આવે છે ને? અહીંયા સમ્યક દર્શનની પર્યાય ક્યારે થશે? ક્યારે થશે? કે 12માં દેહશાસ્ત્ર ગુરુ હશે તો થશે. હવે તો ગુરુદેવ ક્યાં છે? ગુરુદેવ તો હવે જ્યાં જયારે હતા ત્યારે બધાને જેને થયું હતું એ થઈ ગયું.
હને હવે હવે તો ગુરુદેવ નથી તો હવે બોલો કસે કાર્ય પંચમ કાળમાં કેમ થાય ચોથા કાળમાં થાય અરે આ તો ભરત ક્ષેત્ર છે હુંડા અવસર પીણી કાળ અહીંયા ક્યાંથી થાય વિજય ક્ષેત્રમાં થાય બધાને વિજય ક્ષેત્રનો બહુ પ્રેમ હોય કેમ કારણ કે ગુરુદેવ આવ્યા હતા ને ત્યાંથી અને બધા તીર્થંકરોમાં એક જ ફેવરેટ તીર્થંકર કયા શ્રીમંદર ભગવાન સમજાય છે ને અહીંયા કહે છે કે પરદ્રવ્યથી મારી પર્યાય ઉત્પન્ન થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી ખ્યાલ આવે ને કારણ કે નિમિત્તથી કાર્ય થાય તો ક્યારનું થઈ જવું જોતું વિદેહ ક્ષેત્ર નથી ગયા નહીં વિદેહ ક્ષેત્ર અનંત વાર જયા એવા છે અનંત વાર ઓમ ધ્વનિ સાંભળી છે અનંત વાર આપણને બહારના આવા ઊંચામાં ઊંચા ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા છે તો પણ આપણે કેવા રહી ગયા રશ્મિયાંદી બોલો કોરા ને કોરા એટલે ડેન્સીબેન શું કહેતા ઉપાદાનને જગાડો ઉપાદાન જાગશે તો અહીંયા કહે છે નિમિત્ત તો આસમાનમાંથી આવી જશે ખ્યાલ આવે ને પેલા શેરની પર્યાયમાં ઉપાદાન જાગ્યું બોલો એક શ્રોતાને કેટલા વક્તા એવું તો જોયું છે એક વક્તાને ઘણા શ્રોતા પણ ત્યાં તો ઉલટું થઈ ગયું શું થઈ ગયું એક શ્રોતાને બે વક્તા સમજાય છે ને અને એટલે અહીંયા ડગલે ને પગલે મોક્ષ માર્ગમાં શું જોશે પુરુષાર્થ જોશે અને બેનસીબેન ભવિષ્યની ચિત્રામણી કરવી એ કોના હાથમાં છે મારા હાથમાં જેનું વર્તમાન સુધરશે એનું નિયમથી ભવિષ્ય સુધર્યા વગર રહેશે ખ્યાલ આવે કારણ કાર્ય પરદ્રવ્ય સાથે મારું કારણ કાર્ય નથી અને અહીંયા કીધું ને ઉપજેન આત્મા કોઈ થી રમીતાજી ઉપજેન આત્મા કોઈ થી એટલે હું અહીંયા ઉત્પન્ન થાવ તારી પર્યાય ઉત્પન્ન થાય પરદ્રવ્યથી નહીં કારણ કે પરદ્રવ્યમાં કારણ નહીં અને શરીરનું કાંઈ પણ કાર્ય થાય એમાં કોણ કારણ નહીં હું કારણ નહીં સમજાય છે હું કારણ નહીં આ મોબાઈલ આમ ખોવાઈ જાય ને ખોવાય તો નહીં અડધો કલાક માટે પણ જરા કામ તેમ થઈ ગયો શું થઈ જાય બોલો ઊંચા નીચા થઈ જઈએ ન મળે તો શું કહીએ મારું તો બધું વયું ગયું કારણ કે હવે તો બધું ક્યાં ફીડ કરી રાખે બધો ડેટા હવે તો કોઈ પાસે ટાઈમ જ નથી કારણ કે બધા ઓલા વોટ્સઅપ પર જ હોય ખ્યાલ આવે ને કેટલા બિઝી થઈ ગયા છે આપણે અને એક હવે તો ઓલું નવું ચાલુ થયું છે ટીપી શું કહેવાય ને એ જ કહેવાય ને એને કઈ ઓલું ફોટા બદલાયા કરે જ્યાં જઈને આવો ત્યાં નવો ફોટો આવી જાય વોટ્સઅપ પર નાનજી શું કરીએ બોલો ખ્યાલ આવે ને આપણી પાસે સમય ઓછો છે આપણી પાસે બુદ્ધિ ઓછી છે અને આપણી પાસે શક્તિ ઓછી છે સમય બુદ્ધિ અને શક્તિ અને આ બધી વસ્તુ આપણા જ્ઞાનનો શું કરે છે દુરુપયોગ કરે નાખે છે આપણને આપણા જાયકથી દૂર લઈ જાય છે ક્યાં યાદ આવે છે ક્યાં વિકલ્પોમાં આ મનુષ્ય ભાવ મળવો કેટલો દુર્લભ છે અને આ મનુષ્ય ભાવ ક્યાં વપરાઈ ગયો તો કે વોટ્સઅપ પર સમજાય છે ને એ કે છે આ બધા જે ફોટા બદલાયા કરે છે ને આ ફોટા એ બધા મારા ભૂતકાલ છે કોઈ એવું ક્ષેત્ર કોઈ એવું દ્રવ્ય કોઈ એવું સ્વરૂપ કોઈ એવી શરીર કોઈ એવા પરિણામ મેં ધારણ ન કર્યા એવું ન બન્યું હોય પરાવર્તન કર્યું ને પરાવર્તન લાસ્ટ ટાઈમ મેં એક ટોપિક લીધો હતો અને જોયું તું ને અને કા એવી વસ્તુ નથી કે મેં જેને આજ સુધી ભોગવી ના અહીંયા કે છે ઇન્દ્રિયોનો દુરુપયોગ કરવો ઇન્દ્રિયો નહીં મળે શું નહીં મળે અપંગ આ બધા આપણે નથી જોતા બધા અપંગ અવસ્થા બધા જીવોની આ શું ભૂતકાળમાં કેવા પરિણામ ઇન્દ્રિયો મળી હતી તો ઇન્દ્રિયોનો શું કરી નાખ્યો દુરુપયોગ કરી નાખ્યો આ જોઈ છે બધા તિરિયન છે બધા કૂતરા બિલાડા અહીંયા તો થોડા ઓછા દેખાય છે પણ આ ઇન્ડિયામાં તો ગલી ગલીમાં કોણ પૂછે છે કોને ખબર છે એ કોણ છે કાઈ ખબર છે બોલો દયા નથી
અહીંયા તો એટલો તો પુણ્ય છે કે કોઈ એકબીજાને પૂછવા વાળું તો છે. બોલો, પણ એલા તિરંગ ગતિની દુર્દશા તો જોવો. અને આ આયુષ પૂરું થઈ ગયું તો ત્યાં જન્મતા વાર નહીં લાગે, કે કારણ કે અહીંયા મિથ્યાત્વનો અભાવ નહીં થાય. તો એનું ફળ કહી દીધું છે આચાર્ય દેવે, એનું ફળ નરક ને નિગોદ છે. ખ્યાલ આવે? બહુ આપણી પાસે આ બહુ ક્રીમ ટાઈમ છે. અને આ ટાઈમમાં આપણે શું કરી લેવાનું છે? આપણે આપણા સ્વભાવની પ્રાપ્તિ કરી લેવાની. અહીંયા કહી દીધું ને, કારણ નથી અને કાર્ય નથી. બીજા અહીંયા હું અજીન બીજા ટીકામાં બે નામ આવ્યા છે, કારણ કાર્ય માટે ઉત્પાદ્ય ઉત્પાદક. બીજા બે નામ આપ્યા છે અમૃતચંદ્ર આચાર્ય દેવે, કારણ કાર્ય માટે ઉત્પાદક અને ઉત્પાદ્ય. ઉત્પાદ્ય કોની માટે વાપરશું? ઉત્પાદ્ય કાર્ય માટે, અને ઉત્પાદક કરતા માટે. બરાબર, કરતા વાત કરી ને, કરતા કારણ માટે. એક્ઝેક્ટલી, કારણ માટે. ત્રણ સંબંધ થયા, ત્રણ નામ જ અલગ અલગ છે અને વસ્તુ સ્વરૂપ તો એક જ છે. કરતા કર્મ કહો, કારણ કાર્ય કહો, કે ઉત્પાદ્ય ઉત્પાદક કહો. કોણ બોલશે? ત્રણ કોણ બોલશે? સુજલબેન ના બાજુમાં બેન છે ને, તમે બોલશો? આ બોલશો? તમે આપણું નામ શું? બિંદુવાની, બિંદુબેન. હા, વેરી ગુડ, એક્ઝેક્ટલી. અને બહુ સરસ. આપ બોલશો? બહુ સરસ. હા ને, ત્રણ થઈ ગયા. ત્રણ હજી એક લખી નાખો, વ્યાપ્ય વ્યાપક. વ્યાપ્ય વ્યાપક ચાર થઈ ગયા. ચાર આપ બોલજો, આંટી બોલો ચાર. હા, અરે વાહ, શું હોશિયાર છે આવ્યા તો યાર. એક જ વારમાં યાદ રહી જાય, કમ્પ્યુટર માઇન્ડ છે. ચાર થયા, ચાર. અહીંયા કે છે, પરદ્રવ્ય સાથે મારા આ સંબંધો નથી. ચાર ભૂલશો તો નહીં, ચાર સંબંધ ભૂલશો તો નહીં. બરાબર, અડધી રાત્રે આવીને પૂછીશ. ખ્યાલ આવે છે ને? ઓકે, હવે હા, અહીંયા આગળ જઈએ કે પરદ્રવ્ય સાથે આ સંબંધ નથી. હવે શું કીધું અહીંયા? હવે આપણો એક પ્રશ્ન થાય કે અહીંયા તેમ કહે છે ને કે અહીંયા આત્મા પણ એની પર્યાયનો કરતા નથી. સ્વતંત્રતા બતાવે છે. એક તો અહીંયા શું કીધું? પરદ્રવ્ય સાથે મારો કરતા કર્મ સંબંધ નથી. અને અહીંયા તો શું કેવું છે? આત્મા પર્યાયનો કરતા સ્વયં આત્મા છે. સ્વયં એ પોતે વસ્તુ છે. પણ બીજી પણ અપેક્ષા આવે છે ને, જેમ કે 85 કાયમાં 62 નંબરની ગાથામાં શું આવ્યું? પર્યાયનો કરતા સ્વયં પર્યાય, પર્યાયનો કરતા આત્મા પણ નહીં. આપણે વાત કરી હતી ગઈકાલે કે જ્યાં પર્યાયનો કરતા પર્યાયને સિદ્ધ કરવું છે. જો જ્યાં જ્યાં અપેક્ષા હોય ને, જ્યાં જે અપેક્ષા કીધું હોય ત્યાં યથાર્થ સમજવું. હા ને, પર્યાયનો કરતા પર્યાયને કીધું ત્યાં શું કરાવવું છે? દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. અને પર્યાયનો કરતા જ્યાં આત્માને કીધો તો પરદ્રવ્યથી ભેદજ્ઞાન કરાવવું છે. સમજાય ને? લક્ષ્ય પરદ્રવ્યથી હટાડવું છે. કારણ કે ખરેખર જોઈએ તો પર્યાયનો કરતા પર્યાય જ છે. પર્યાય સ્વતંત્ર છે. અને કારણ કે પર્યાયનો કરતા જો વાસ્તવિક દ્રવ્ય હોય, વાસ્તવિક દ્રવ્ય હોય તો એની માટે ગુરુદેવ કહેતા ને, તર્કયુક્તિથી જવાબ આપતા હતા કે દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, તો પર્યાય પણ કેવી હોવી જોઈએ? સમજાય છે? પર્યાય પણ કેવી શુદ્ધ હોવી જોઈએ. પણ એવું નથી, કારણ કે અહીંયા પરિણમન અશુદ્ધ છે અને દ્રવ્ય ગુણ તો ત્રિકાળ કેવા છે? શુદ્ધ છે. એ પર્યાય નીકળે છે દ્રવ્યમાંથી, પણ નીકળતા વર્ત જે શું કરી લે છે? એ પર્યાય એ પરિણમન કરવા માટે કેવી છે? સ્વતંત્ર છે. એ પરસન્મુખે પર્યાય થાય છે તો એનામાં કયું પરિણમન થાય છે? અશુદ્ધ. અને એ જ પર્યાય સ્વસન્મુખ થાય છે તો એના પરિણમનમાં શું હોય છે? શુદ્ધતા છે. એટલે પ્રવચન સારમાં કીધું ને, પરિણમન પર્યાયનું પરિણમન કરવા માટે પર્યાય સ્વયંભૂ છે. કેવી છે? સ્વયંભૂ છે. પણ અહીંયા કઈ, અહીંયા ઓલી અપેક્ષા નથી લેવાની. અહીંયા કઈ અપેક્ષાથી વાત કરે છે? પર્યાયનો કરતા કોણ? દ્રવ્ય. હમણાં એ પોઈન્ટને પકડીને ચાલો, કારણ કે પર્યાયનો કરતા પર્યાય એ આગળની ગાથામાં આવશે. હને, અહીંયા પ્રમાણના દ્રવ્યમાં આપણે ઉભા છીએ. પરથી લક્ષ હટાડી દીધું, કર્મના ઉદય મને સુખી દુઃખી ના કરે, શરીરનો કરતા હું નથી,
નોકર્મ દ્રવ્ય કર્મ સહયોગ સ્ત્રી ઘર કુટુંબ પરિવાર નો કરતા હું નથી. સમજાય છે? આટલું ક્લિયર બરાબર. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે પર્યાય, અહીંયા કીધું ને પર્યાય નો કરતા આત્મા, અને આગળ શું કીધું એ પર્યાય પણ કેવી છે? ક્રમબદ્ધ છે. કાલે ચર્ચા કરી છે ને ક્રમબદ્ધ, જે પર્યાય જે સમયે થવાની છે એ ફિક્સ છે. ગુરુદેવને પ્રશ્ન પૂછતા શું પૂછતા કે પર્યાય ક્રમબદ્ધ છે, જે સમયે થવાનું છે તો પછી અહીંયા તો પુરુષાર્થ નો લોપ થઈ જાય છે. પોઈન્ટ સમજાય છે? હવે અમારે કરવું શું? હવે અમે શું કરીએ? હા ને, અહીંયા તો અમને શું લાગે છે? પુરુષાર્થ નો લોપ લાગે છે. ગુરુદેવ શું કહેતા? હા, પુરુષાર્થ નો લોપ થઈ ગયો છે. કઈ પુરુષાર્થ નો? કયા પુરુષાર્થ નો? મિથ્યા પુરુષાર્થ નો લોપ થઈ ગયો છે. અને કયો પુરુષાર્થ જાગૃત થયો? તો કે સમ્યક પુરુષાર્થ જાગૃત. હે, હું પર્યાય નો, હું પર્યાય, પર્યાય સ્વતંત્ર, પર્યાય એના સ્વકાળમાં ફિક્સ છે, ક્રમબદ્ધ છે. એ નિર્ણય થતા અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ જવી, એનું નામ શું છે? અનંત પુરુષાર્થ. જાતા રહેવું એમાં પુરુષાર્થ છે. ક્યાં લાગે છે આપણને? હે, કઈ કરવું ત્યારે એમ લાગે કઈ કર્યું કહેવાય. પણ અહીંયા કે છે બધા પરિણમન, બધા દ્રવ્યનું પરિણમન અને પર્યાયનું પરિણમન કેવું છે? સ્વતંત્ર છે. હોતા જગત સ્વયં પરિણામ, મેં કરતા પર કા ક્યા કામ. શું કીધું? હોતા જગત સ્વયં પરિણામ. અને અહીંયા કે છે ને કે જડ ભાવે, કૃપાળુ દેવ નું છે ને ભજન, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ કોઈનું ના કરે હને છોડે આપ સ્વભાવ. હા હા, કોઈ કોઈનું પરિણમન, કોઈ કોઈનો સ્વભાવ છોડતું નથી અને એકબીજાનું કરવા જતું નથી. આ ખોટી અજ્ઞાન, ખોટો આ જીવ અનાધિકારથી અજ્ઞાનતાથી શું કરવાની બુદ્ધિ કરે છે? કરતા બુદ્ધિ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા કીધું ને કરતાનું કર્મ કોણ? જ્યાં કરતા છે ત્યાં શું છે? એનું કર્મ છે. હે, અને જ્યાં કર્મ છે ત્યાં જ કોણ છે? કરતા છે. બે વસ્તુ થઈ ગઈ, કરતા કર્મ. એટલે જ્યાં એક જ દ્રવ્યમાં કરતા કર્મ પણ લાગુ પડશે, એક જ દ્રવ્યમાં, બે દ્રવ્ય વચ્ચે નહીં. અને પર્યાય કર્મ અને એ દ્રવ્ય જેનો શું છે? કરતા છે. તો અહીંયા કીધું ને પુરુષાર્થ ઉડી જાય. સમજાય છે ને? સમ્યક પુરુષાર્થ નો શું થાય છે? જન્મ થાય છે. હવે એક બીજો પ્રશ્ન થાય કે મોક્ષ માર્ગ પ્રકાશક માં નવમા અધિકાર માં તો શું લખ્યું? પુરુષાર્થ થી મોક્ષ ની પ્રાપ્તિ. શું લખ્યું દીપાબેન? પુરુષાર્થ થી મોક્ષ ની પ્રાપ્તિ. અને પંડિત રાજમલજી એ શું લખ્યું? રાજમલજી પાંડે કે કાલ લબ્ધિ વગર કરોડો ઉપાય કરવાથી પણ શું નહીં થાય? કાર્યની સિદ્ધિ નહીં થાય. આપણને શું લાગે છે? બેવ કેવા લાગે છે? કોન્ટ્રોવર્સરી લાગે છે. પણ કોન્ટ્રોવર્સરી નથી, અહીંયા કે છે મુખ્ય ગૌણની વાત છે. પાંચ સંભાઈથી કાર્ય થાય ને, પાંચ સંભાઈથી. જ્યાં પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે કયા સંભાઈને મુખ્ય કર્યો? પુરુષાર્થને મુખ્ય કર્યો. અને બાકીના ચાર સંભાઈ ગૌણ છે, અભાવ નથી, ગૌણ છે. અને અને જ્યારે એમ કીધું કે કાળ લબ્ધિ વિના કાર્ય ન થાય તો કયા સંભાઈને મુખ્ય કર્યો? કાળ લબ્ધિને મુખ્ય કર્યો. તો એ વખતે પુરુષાર્થ શું હતો? ગૌણ હતો. ગુરુદેવના જ આના જ પ્રવચનમાં આપ્યું છે અને કે અહીંયા સમ્યક દર્શન કેવું છે? તો કે યત્ન સાધ્ય છે. અને કઈક ઠેકાણે એમ લખ્યું છે કે સમ્યક દર્શન સહજ સાધ્ય છે. બોલો તો કે આ યત્ન સાધ્ય શું છે ને સહજ સાધ્ય શું છે? જ્યાં યત્ન સાધ્યની વાત છે ત્યાં પુરુષાર્થ સંભાઈની વાત છે, અને જ્યાં સહજ સાધ્યની વાત છે ત્યાં અહીંયા કાળ લબ્ધિની વાત છે. સમજાય છે? યત્ન સાધ્ય એટલે જ્યાં પુરુષાર્થ સંભાઈને મુખ્ય કર્યું તો ત્યાં યત્ન સાધ્યથી કાર્ય થાય છે એમ વાત કરવામાં આવે છે. અને બાકીના સંભાઈ સંપાંતિ કેવા છે? ગૌણ. અને કાર્ય થવામાં તો પાંચે સંભાઈ છે, પણ કથનમાં તો એક સમયમાં એક જ સંભાઈ આવશે. કથનમાં બધા સંભાઈ એક સાથે કહી શકાય એમ નથી. ખ્યાલ આવે છે ને? અહીંયા કીધું ને કે પર્યાયનો કરતા દ્રવ્ય છે,
પણ એ પર્યાયનો કરતા દ્રવ્ય હોવા છતાં પણ એ પર્યાય કેવી છે? ક્રમબદ્ધ છે. સમજાય છે ને? કેવી છે? ક્રમબદ્ધ છે. એનો ફેરફાર કરતા વાળો નથી. કોઈ પર્યાયને ફેરફાર કરી દો એવો નથી. અને દ્વારિકા નગરીનું આવે છે ઉદાહરણ. નેમિનાથ ભગવાનના ધ્યાનમાં શું આવ્યું? 12 વર્ષ બાદ એ બળવાની છે તો બોલો, જેમ વાણીમાં આવ્યું તું અને જેમ થવાનું હતું, કેવડી ભગવાને જેમ જોયું તું એમ જ થયું કે નહીં? સમજાય છે ને? કેટલી ફિક્સ છે પર્યાય. તીર્થંકરનો જીવ ગર્ભમાં આવે તો એની પહેલા નિયમથી માતાને કેટલા સ્વપ્ન આવે? મહાવીર ભગવાનના વાણી, મહાવીર ભગવાનને શું થયું હતું? મારીચીના પર્યાયમાં અને વિરોધ કરીને જતા રહ્યા હતા ને, અને ત્યાં આદિનાથ ભગવાને શું ઘોષણા કરી કે એક કોળા કોળી સાગર બાદ શું થવાના છે? તીર્થંકર થવાના છે. અને શું કરીને વયા ગયા? ક્રમબદ્ધ નો સ્વીકાર નહોતો એટલે વિરોધ કરીને જવાય. અને અને વિરોધ પણ કેવો હતો? ફિક્સ હતો. કેમ કેમ કેમ? કારણ કે રખડવાનું હતું ને એક કોળા કોળી સાગર સુધી. જો વિરોધ ના થાત તો રખડત કેવી રીતે? એટલે રખડવાનું પણ ફિક્સ હતું અને વિરોધ પણ ફિક્સ હતું. અને 10 ભવ બાકી હતા મોક્ષ જવાની પહેલા, અને ત્યારે એમને શું થઈ ગયું? સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને ચારે અનિયોગમાં ક્રમબદ્ધ પર્યાય છે. ચારે અનિયોગ ક્યાં શું કરે છે? ક્રમબદ્ધ પર્યાયની ઘોષણા કરે છે. અહીંયા કહે છે દરેક દ્રવ્યની પર્યાય કેવી છે? સ્વતંત્ર અને ફિક્સ છે. કોઈ કોઈનું કાંઈ ના કરી શકે. અને કારણ કે એ પર્યાયનો કરતા કોણ? પાછો એ પર્યાયનો કરતા કોણ? સ્વયં આત્મા. અને પર્યાય પણ કેવી થાય છે? તો કે ક્રમબદ્ધ થાય છે. બે પોઈન્ટ ઉપર ચર્ચા કરી છે ખૂબ જ આના આ ગાથાઓ ઉપર ગુરુદેવે. બે પોઈન્ટ ઉપર પર્યાયનો કરતા દ્રવ્ય, અને જે પર્યાય થાય છે એ પર્યાય કેવી થાય છે? ક્રમબદ્ધ થાય છે. સમજાય છે? કારણ કે આમાંથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત કાઢ્યો છે. કઈ કઈ ગાથા? કઈ કઈ ગાથામાંથી? 308 થી 311 નંબરની ગાથા. ખ્યાલ આવે? જો હવે અહીંયા 4 નંબરની ગાથામાં શું લઈ? રે કર્મ આશ્રિત હોય કરતા, કર્મ પણ કરતા તણે, આશ્રિત પણે ઉપજે નિયમથી, સિદ્ધિ નવ બીજે દિશે. કર્મ કોના આશ્રિત? કર્તાના આશ્રિત. અને કર્તા કોના આશ્રિત? કર્મના આશ્રિત. હમણાં તો હવે કર્મ કયું લેવાનું એ હમણાં નક્કી નથી કરવાનું. હમણાં તો વિકારી નિર્વિકારી, બરાબર ને? જે પણ પરિણામ થાય છે, હમણાં ભેદ ના પાડો, જે પણ પરિણામ, જે પણ કર્મ થાય છે એ કોના આશ્રિત છે? વેરી ગુડ. અને કરતા કોના આશ્રિત છે? કર્મના આશ્રિત છે. બેનશ્રીબેનને સમ્યક દર્શન થવાનું હતું. એમને એટલું બહારમાં એવો વૈરાગ્ય દેખાતો હતો કે એમના ભાઈ એમને પૂછતા હતા, હિંમતભાઈ શું પૂછતા હતા એમને? કેટલી વાર, હવે કેટલો સમય છે? તો બેનશ્રીબેન કેવી રીતે બતાડતા હતા? હાથેથી બતાડતા હતા. ગાયક કેટલો દૂર છે? આટલો દૂર છે, આટલો દૂર છે. કેવી રીતે બતાડતા હતા? કેમ બતાડતા હતા? કારણ કે હવે એમને ખબર પડી ગઈ હતી કે મને હવે થોડાક જ સમયમાં શું થવાની છે? અને આત્માની પ્રાપ્તિ થવાની છે. કારણ કે એટલી અંદરમાં રૂચિ, લગ્ની, ધગસ એમને હર સમય ભરતી રહી હતી આત્મા પ્રાપ્તિ માટેનો. કીધું ને આજે બેનશીબેનના બોલમાં ગુરુદેવે કીધું ને કે જેને જેની ધગસ હોય એ પ્રાપ્ત થયા વગર રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? કેટલું જબરદસ્ત સ્વરૂપ છે. એક આની ધૂન લાગી જાય છે તો આખું જગત તેની સામે કેવું લાગે છે? ફીકું લાગે છે. એટલો અદભુત, એટલો જબરદસ્ત, અંદરમાં કેટલો વૈભવ ભર્યો છે. સર્વાર સિદ્ધિના દેવો પણ એની ચર્ચા કરતા શું નથી થતા? સરોજ આંટી, થાકતા નથી. કેટલો સમય ચાલે છે ચર્ચા? કેટલો સમય બોલો? 33 સાગર. એ સર્વાર સિદ્ધિના દેવોના 33 સાગર કેટલી કેટલા સમય જેવો લાગે ખબર છે? 33 મિનિટ જેવું. મને આંટી, અહીંયા તો કેટલા, 1 કલાક સ્વાધ્યાય થઈ જાય તો તરત ક્યાં જોવા માંડીએ?
ઘડિયાળ યાદ આવી જાય ને, ઘડિયાળ ના કાંટે શું ના થાય, સ્વાધ્યાય ચિંતા નહીં કરતા, એક કલાકમાં છોડી દઈશ. ગુરુદેવ શું કેતા, દિવસમાં એક આત્મારથી ના જીવનમાં કેટલા કલાક નો, 4-6 કલાક નો સ્વાધ્યાય મિનિમમ, મિનિમમ ની વાત છે, મિનિમમ. ગુરુદેવ નું તો આખું જીવન સમય સાર મહી, રગ રગ માં સમય સાર આહા, અને અને કેવું આખું આ સમય સાર, આ સમય સાર અને ગુરુદેવ બે નોટા, સમજાય છે ને, સમયસર કહો કે ગુરુદેવ કહો, એક જ. અને ઓલું ડોક્ટર નો આપે ડોક્ટર, ઓલો ડોક્ટર, કોઈ ડોક્ટર હે ઇધર નહીં હે, ડોક્ટર નહીં હે, હા જાત્યું કઈ ના કઈ જાત્યું ડોક્ટર મિલી જાતે. છે ડોક્ટર છો, અચ્છા. 3 ટાઈમ આપે ને ડોઝ ડોક્ટર, સવાર બપોર અને સાંજ, 3 ટાઈમ કેમ આપે વનનાટી, 3 ટાઈમ. સવારના લે દવા, પછી શું થાય, પાવર ઉતરી જાય, ઓલો 2-3 કલાક રે પછી પાવર ઉતરી જાય, પછી ફરી પાછું બપોરના લો, ફરી પાછું ક્યારે લો, સાંજે લો. એમ આપણે પણ કેટલી વાર કરવાનો સ્વાધ્યાય, કેટલી વાર, 3 ટાઈમ. ઓલું સવારના કર્યું હોય પછી કેટલી વારે પાવર રે, 6 થી એટલું બધું રહેશે, અચ્છા તો બહુ સારું. અને ઓલો 1-1 કલાક રે પછી પાછો, પછી પાછું બધું ઓલું યાદ આવી જાય, અને ઘર કુટુંબ સ્ત્રી પરિવાર દીકરા છોકરાઓ બહુઓ બધું યાદ આવી જાય, પછી ફરી પાછો પાવર ચડાવો, અને પછી સાંજના. અને અહીંયા કે છે ને, જેને જાયક ની પ્રાપ્તિ કરવી હોય એને સપના પણ કેવા આવે, અરે એને સપના પણ જાયક ના આવે, ખ્યાલ આવે છે ને. આજકાલના યંગસ્ટર્સ ને તો કોની ધૂન લાગી હોય બધી, ખબર છે ને, જે પણ નવું નવું કેરેક્ટર આવે ને સિરિયલમાં. અહીંયા કે છે, સપના કોના કોના આવે, અહીંયા જેને આત્માની રૂચિ છે સપના પણ એને આવા જ આવે, પરિણામ પણ કેવા રે, આવા જ રે, સમજાય છે ને. કારણ કે રૂચિ કોની છે, જાયકની રૂચિ છે, હને ત્યારે જઈને શું થાય છે, આત્મા પ્રાપ્ત થાય છે. ચર્ચા પણ આની, સંગતિ પણ આની, હને જ્યાં બીજી કોઈ વાત ચાલતી હશે ત્યાં બોલો એને ગમશે નહીં, ગમે થોડીક વાર માંથી એ ત્યાંથી શું થઈ જશે, સરકી જશે, હને બોલે ને. કમ્પ્યુટર, કમ્પ્યુટર હેંગ થઈ જાય ને, કમ્પ્યુટર આપણે નારાજ થઈ જઈએ ને એમ કમ્પ્યુટરે નારાજ થઈ જાય, હેંગ થઈ જાય, પછી કેટલો પણ ઓલો ડેટા નાખો તો કે આઈ વિલ નોટ ટેક, સીધો આપણને જવાબ આપી દે. એમ અહીંયા કે છે કે જ્યાં આ બધા પરની ચર્ચા અને કામ ભોગ બંધનની ચર્ચા ચાલતી હશે ત્યાં અહીંયા એક આત્મારથી પણ શું થઈ જવું જોવે, બોલો શું થઈ જવું જોઈએ, હેંગ થઈ જવું જોઈએ, હેંગ થઈ જાઓ. કારણ કે હવે આ વાત હવે સાંભળવી ગમતી નથી, ઓલી વાત તો એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાની, અને આ વાત ક્યાં ઉતરવી જોવે સુજલબેન, આ કાઢવાની નહીં, આ ક્યાં ઉતરવી જોઈએ, અંદર ઉતરી જવી જોઈએ. અને કારણ કે એવી અદભુત વાત છે, આ કોઈ બીજાની વાત નથી, આમાં કોઈ બીજાનો હિત નથી થવાનો, આમાં હિત તો મારો જ થવાનો છે. અને આ તત્વ જીવનમાં ઉતરીને હિત કોનું થશે, મોક્ષ કોનું થવાનું છે, કોઈ પરદ્રવ્યનું નહીં, કોનું થશે, મારું થશે. અને પરદ્રવ્યના લક્ષ્ય પરિણામ બગડશે તો દુર્ગતિ કોની થશે, પરદ્રવ્યની થશે કે મારી થશે, ખ્યાલ આવે છે કે નહીં. એટલે પંડિત ટોડલમલજીએ મોક્ષમાં પ્રકાશકમાં કીધું, પરિણામોને બગાડવાનો ભય અને સુધારવાનો શું રાખવો જોવે, ઉપાય રાખવો, હર સમય પરિણામ બગાડવાનો શું રાખીએ, તો કે ભય રાખે. અને અહીંયા આવી ગયા ને કે છેલ્લી ગાથા ઉપર, કર્મ આશ્રિત હોય કરતા અને કર્મ પણ કરતા તણે, બે એકબીજાના આશ્રિત છે. અહીંયા એક પોઈન્ટ ઉપર બીજી રીતે વાત કરી છે, એકબીજા એંગલથી વાત કરી છે આચાર્ય દેવે. પહેલા તો અહીંયા કીધું કે જીવ જીવ અજીવના પરિણામ ના કરે, હવે ને બીજા એંગલથી વાત કરી, કુંભાર અને ઘડાનો ઉદાહરણ આપીને, અજીવ જીવના પરિણામનો કરતા નથી, એટલે અજીવના પરિણામ જીવ ના કરે, એમાં ઉદાહરણ કોનું આપ્યું, કુંભાર ઘડાનું ઉદાહરણ આપ્યું.
હવે જે ઘડો થયો ને ઘડો, તો એ ઘડાનો કરતા કોણ? બેન કોણ? સરોજબેન ની પાછળ બેન છે ને, નવા બેન. હા, એનું શું નામ? હા, કુમાર. ઘડાનો કરતા કોણ? હા, કુમાર નહીં, ઘડાનો કરતા માટી. કારણ કે માટી છે કરતા અને ઘડો છે કર્મ. સમજાયું? સમજાયું? કારણ કે કરતા કર્મ એક જ દ્રવ્યમાં. માટી થઈ ગઈ કરતા અને અને ઘડો થઈ ગયો કર્મ. ખ્યાલ આવે છે? હવે આપણે શરીરમાં લો, શરીરમાં જે ભાષા વર્ણાનું પરિણમન થયું, તે ભાષા વર્ણાનું પરિણમનનો કરતા કોણ? હવે આપણે ઓપોઝિટ સાઈડ થી લઈએ છીએ, આપણે આ જીવના અજીવના એંગલથી લઈએ છીએ કે અજીવનો કરતા જીવ નહીં. પહેલા આપણે કયા એંગલ થી વાત કરી? જીવ નો કરતા અજીવ નહીં. હવે કયા એંગલ થી વાત કરીએ છીએ? સિમી સનીબેન કયા એંગલ થી વાત કરે છે? અજીવ નો કરતા જીવ. ભાષા વર્ગણાનું પરિણમન થાય છે તો એનો કરતા કોણ નહીં? એનો કરતા કોણ નહીં? એનો કરતા જીવ નહીં. સમજાય છે? સરસ અક્ષર લખાયા, એનો કરતા કોણ નહીં? એનો કરતા જીવ નહીં. સરસ ઓલા ફુલકા થયા ગરમ ગરમ, એનો કરતા કોણ નહીં? તો કે અજીવ નહીં, એનો કરતા એ લોટ છે, એના જ પોતાના પરમાણુ છે. ખ્યાલ આવે છે ને? કારણ કે ઓલા ફૂલકા થાય ત્યારે તો એમ કહી દઈએ, શું કહી દઈએ? આ મેં કર્યા હે. અને ઓલી બળી જાય તો? બળી જાય તો? હા, એનું પરિણમન ક્રમબદ્ધ જ હતું, એમ જ થવાનું હતું. ત્યારે ક્રમબદ્ધ ને અપ્લાય કરીએ, અને જયારે બધું સારું થાય હે ત્યારે કરતા કોને માનીએ? પોતાને માનીએ. ખ્યાલ આવે છે ને? કેટલા સરસ રીતે આપણે સિદ્ધાંત સમજ્યા છે. અહીંયા કે છે કે ગમે તેવું પરિણમન થાય એનો કરતા કોણ? પૂજગલ જ, અજીવ જ. કારણ કે અજીવ નો કરતા અજીવ નહીં હે, અને જીવ નો કરતા અજીવ નહીં. અહીંયા કે છે આખું ગ્રંથ સમયસર લખી નાખ્યું આચાર્ય દેવે. બોલો, નામ નથી લખ્યું પોતાનું કે આનો કરતા હું. શું લખ્યું ખબર છે? કે આ શાસ્ત્રની રચનાનો કરતા કોણ? આ શાસ્ત્રની રચનાના કરતા કોણ? એ પૂજગલના પરમાણુ. હું આનો કરતા નહીં. અને અહીંયા તો કઈ થોડું લખાઈ જાય બે ત્રણ પેજ, તો કેટલા સાચવીને રાખીએ હે ને? ખ્યાલ છે ને? ઓલા છે ભરત ચક્રવર્તી નું ઉદાહરણ નામ માટે. જિસકો 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 નામ કી રુચિ હૈ ઉસકા ધામ કા હૈ? ઉસકા ધામ નીચે હૈ હે. અહીંયા કીધું ને ભરત ચક્રવર્તી જયારે છ ખંડ ને જીતીને જાય છે, ક્યાં જાય? ઋષભાચલ પર્વત ઉપર પોતાનું નામ લખવા જાય છે. અને ત્યાં જાય છે અને શું જોવે છે? બોલો. કશે જગ્યા જ નથી. એમને તો એમ હતું કે હું તો આ પહેલો ચક્રવર્તી થયો. અને ત્યાં તો જોવે છે કે ઓહો હો, મારી પહેલા તો કેટલાય થઈ ગયા. અને પછી એમને વિચાર શું આવ્યો? કે પોતાનું નામ લખવા માટે કોઈનું નામ પૂછવું હે. અને શું વૈરાગ્ય આવ્યો એમાંથી? કે મારી પછી પણ કોઈ થશે અને અહીં આવશે તો એ પણ મારું નામ પૂછાડી દે હે. કેટલું ક્ષણિક છે બધું. નામ, સહયોગ, આ પુણ્યનો ઉદય હે, આ માન, આ પદવી, આ બધું કેવું છે? તો કે આ બધું ક્ષણિક છે. અને એમાં એક ચકવા વાળો, એક નિત્ય રહેવા વાળો, એક અપ્રભાવિત તત્વ હોય તો પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આપે. આનો આશ્રય કરી લઈએ તો કોઈ સહયોગ કે કોઈ ઉદય મને દુઃખી કરવામાં સમર્થ નથી. ખ્યાલ આવ્યો ને? હા, અહીંયા કીધું ને કરતાનો કરતા કોના આશ્રિત? કર્મના આશ્રિત. અને કર્મ કોના આશ્રિત? કર્તાના આશ્રિત. પહેલા વાત કરી જીવ અજીવનો કરતા નહીં, અને બીજી રીતે પછી વાત કરી અજીવ જીવનો કરતા નહીં. અને જીવના પણ જે પરિણામ થાય છે કેવા થાય છે? પાછું એ કેવા થાય છે? કેવા? એક્ઝેક્ટલી ક્રમબદ્ધ થાય છે. એનો ફેરફાર કરવા વાળો પણ કોઈ નથી. સમજાય છે કે નહીં? અહીંયા આખા પ્રમાણમાં દ્રવ્યની વાત કરી, અહીંયા દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત કરી, અને કોણાથી દ્રષ્ટિ હટાવી? પર દ્રવ્યથી દ્રષ્ટિ હટાવી. હવે અહીંયા એક 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 ટર્નિંગ પોઈન્ટ આવે છે, કારણ કે એનાથી પછીની ગાથા લિંક છે. હવે જો હવે શું કહેવા માંગે છે? હવે હમણાં સુધી તો રાગના કરતાને આત્માનો કીધો, સાંભળજો બરાબર
રાગ ના કરતા કરતા કોને કીધો? આત્માને કીધો. કેમ આત્માને કીધો? કારણ કે કર્મનો ઉદય રાગ નથી કરાવતો. એટલે અપરાધ નો સ્વીકાર, અપરાધ નો પહેલા તો શું કરવો પડશે? પોતા થી થાય છે ને પોતા માં થાય છે સ્વીકાર કરો. પોઈન્ટ સમજો, પોઈન્ટ સમજો. પહેલા પોતા થી થાય છે અને પોતા માં થાય છે, એટલે દોષ કોના ઉપર નહીં આપીએ? કલ્પાબેન, દોષ કોના ઉપર નહીં આપીએ? પર ઉપર નહીં આપીએ. પરથી દ્રષ્ટિ હટાડી દીધી, નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવી દીધી. કારણ કે જ્યાં સુધી નિમિત્તાધીન દ્રષ્ટિ હશે ત્યાં સુધી કાર્ય નહીં થાય. પોઈન્ટ સમજાય છે? હવે સાંભળજો, હવે થોડો ટર્નિંગ પોઈન્ટ લઉં છું. હવે આચાર્યદેવે, ગુરુદેવે કેવી રીતે આખો ટર્નિંગ પોઈન્ટ લીધો? કારણ કે હવે અહીંયા સુધી અટકવાનું નથી, પ્રયોજનની સિદ્ધિ થવી જોઈએ. આમાંથી પણ હવે હવે જો કેવી રીતે કાયરું ગુરુદેવે, હવે કે છે રાગને પુદગલ, રાગને, રાગનો કરતા આત્માને પહેલા જાણ્યો પરદ્રવ્યથી છૂટું પાડવા માટે. હવે કે છે રાગનો કરતા આત્માને જ સમજ્યા કરશું ને. હું રાગનો કરતા, હું રાગનો કરતા, હું અશુદ્ધ, સમજાય છે ને? આ અશુદ્ધ પરિણામન, પરિણામન એ મારું, ત્યાં સુધી પણ પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એટલે કીધું ને, સમયસારમાં રાગને કોના ખાતામાં નાખી દીધો? પૂજગલના. ત્રણ કારણ કીધા ને, પૂજગલના ખાતામાં નાખવા માટેના ત્રણ કારણ કીધા. ત્રણ કારણ પૂજગલનો કેમ કીધો, રાગને પૂજગલનો કેમ કીધો? એ પહેલું કારણ, પહેલું કારણ, રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે. રાગમાં કોનો અભાવ છે? ચૈતન્યના અંશનો અભાવ છે. પહેલું કારણ. બીજું કારણ શું કીધું? જ્યારે જ્યારે રાગ થશે, જ્યારે જ્યારે રાગ થશે, ત્યારે ત્યારે એનું લક્ષ્ય પૂજગલ ઉપર હશે. એનું લક્ષ્ય ક્યાં હશે? પૂજગલ, પૂજગલ. સમજાય છે ને? એવું ના બને કે સામે કોઈ પૂજગલનું લક્ષ્ય નથી અને રાગ થઈ જાય, એવું ના બને. સમજાય છે ને? જ્યારે જ્યારે રાગ થશે ત્યારે સામે લક્ષ્ય કોના ઉપર હશે? પૂજગલ ઉપર. બે પોઈન્ટ થયા, બે પોઈન્ટ. સીમીબેન બોલશો બે પોઈન્ટ? હા બોલો. પહેલો પોઈન્ટ જોઈને બોલો ને. બહુ સરસ. જ્યારે રાગ થશે ત્યારે લક્ષ્ય પૂજગલ ઉપર હશે અને રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે, જાણતો નથી ને એટલે. ત્રીજું કીધું કે રાગના ફળમાં પણ પૂજગલ જ મળશે. રાગના ફળમાં શું મળશે? પૂજગલ જ મળશે. આ રાગ કરશું તો બહારના બધા સહયોગ જ મળવાના છે. સમજાય છે ને? આ શરીર, આ સ્ત્રી, આ ઘર, કુટુંબ, પરિવાર, આ જન્મ મરણ, આ ચાર ગતિ, આ 84 લાખ, આ બધું બારમાં બધું સહયોગ જ મળવાનું છે. કોના ફળમાં? કોના ફળમાં? રાગના ફળમાં. ત્રણ પોઈન્ટ થયા, ત્રણ પોઈન્ટ. હા, રમિતા આંટી ની બાજુમાં આંટી છે ને? હા હા, આપ બોલજો આંટી. હા, બહુ સરસ, બોલો. તમે બધું લખો છો એટલે. બહુ સરસ. પૂજગલ નું જ શું હશે? લક્ષ. બહુ સરસ, બહુ સરસ. રાગના ફળમાં પૂજગલ જ. એટલે પૂજગલ, રાગ ને કોના ખાતામાં? પૂજગલ ના ખાતામાં નાખ. હવે બીજું અહીંયા કે છે કે હું મારી કઈ પર્યાય ને પોતાની કહીશ? જે મારા જીવી હોય ને એ પર્યાય ને પોતાનું કહીશ, જે મારા જીવી નથી એને હું પોતાનું નહીં કહું. રાગની પર્યાય બોલો, આત્મા જીવી છે? રાગની પર્યાય નથી ને આત્મા જીવી. તો એ રાગની પર્યાય ને આત્મા સ્વીકાર નથી કરતો, એને પોતાનું નથી માનતો. કારણ કે કોના જીવી થઈ છે? કોના જીવી? તો કે અશુદ્ધ થઈ છે. હું તો શુદ્ધ છું. હા ને, જે મોલું ઉદાહરણ આપું છું આમાં હંમેશા, કે કોઈ પુત્ર હોય ને, પુત્ર તો એ જન્મ્યો તો માતાના ઘરે, પણ એને કુસંગતિ કરી ને, કુસંગતિ, તો માતા એને શું કે છે? માતા એને શું કે છે? તું છે જ નહીં મારો, તું નીકળી જા ઘરમાંથી, નીકળી જા. અરે છે જ નહીં મારો. કેમ 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 એમ કીધું? હા તો માતાનો, પણ એને સંગતિ કોની કરી? સંગતિ કોની કરી? કુસંગતિ કરી. એમ પર્યાય નીકળી તો દ્રવ્યમાંથી. પોઈન્ટ સમજો,
પણ લક્ષ્ય કોનું કર્યું, સંગતિ કોની કરી, પરની કરી, પૂજગલને કરી, એટલે આત્મા કે છે આ મારું યથાર્થ કર્મ નથી. સમજાય? આ મારું કાર્ય નથી. ખ્યાલ આવે ને? કારણ કે આ પર્યાય મારા જેવી નથી. હું તો એ પર્યાયને મારી કહીશ, એ પર્યાયને મારી કહીશ કે જે મારા જેવી છે. હવે 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 સાંભળજો, હવે કરતા કર્મ બદલાઈ ગયું. હવે કર્મ શું થયું? હવે કર્મ તો કે હવે નિર્મલ પર્યાય કર્મ થયું અને આત્મા કરતા થયો. હમણાં સુધી તો રાગ પરથી નથી થતો, એમ કહેવા માટે રાગનો કરતા કોને કીધો? આત્માને કીધો. એટલે રાગ થયો કર્મ અને આત્મા થયો કરતા. હવે પછી કીધું કે જે પર્યાય મારા જેવી નથી એને હું મારી નહીં કહું, જે મારા જેવી છે એને જ મારી કહીશ. તો રાગને નાખી દીધો ઉદગલના ખાતામાં અને કઈ પર્યાયને પોતાની કહે છે? નિર્મલ પર્યાયને પોતાની કહે છે. એટલે કરતા થયો આત્મા અને નિર્મલ પર્યાય થયું કર્મ. સમજાય છે ને? અને નિર્મલ પર્યાય થયું કર્મ અને આત્મા થયો કરતા. ખ્યાલ આવે? જરૂર આંટી લિંક કહેશો, એકવાર લિંક સમજાવશો શું કીધું? પેલા તો પરદ્રવ્ય થી ભિન્નતા કરાવી, બહુ સરસ. અને પછી કઈ પર્યાય ને પોતાની કીધી? બહુ સરસ, નિર્મલ પર્યાય ને પોતાની. સમજાય છે ને? તો હવે કરતા કોણ અને કર્મ કોણ થઈ ગયું? કરતા કોણ ને કર્મ કોણ થઈ ગયું? હા વનાંડી, બહુ સરસ. નિર્મલ પર્યાય કર્મ અને આત્મા કેવી રીતે ગયા? સમજાય? આખી લિંક સમજાય? પહેલા તો પૂજગલ થી છુટું પાડ્યું અને જે પરિણામ થાય છે એ પરિણામ નો કરતા કોણ? આંટી પાછળ આત્મા. બહુ સરસ. હા ને? શું નામ છે આપણું? નામ ભૂલી જાઉં છું, ઉષા આંટી. હા ને? એટલે પર્યાય ને આત્મા નો કીધો. કઈ પર્યાય ને? કોઈ પણ પર્યાય, રાગાદી પર્યાય લો. અને પછી શું કીધું? રાગાદી પર્યાય ને કોના ખાતામાં નાખી દીધી? પૂજગલના. કારણ કે જે પર્યાય મારી મારા જેવી છે એ પર્યાય ને જ પોતાની કહીશ. હા ને? અને રાગ મારા જેવી નથી એટલે એ પર્યાય ને કોના ખાતામાં? પરના ખાતામાં. અને નિર્મલ પર્યાય કર્મ છે અને આત્મા કોણ છે? આત્મા કોણ? કરતા છે. હા ને? અને કરતાના આશ્રિત કોણ હોય? કર્મ હોય. અને કર્મના આશ્રિત કોણ છે? કરતા છે. હા ને? કરતા વગર કર્મ ન હોય અને કર્મ વગર કરતા ન હોય. પ્રમાણનો દ્રવ્ય આખો સમજી ગયા? પ્રમાણનો દ્રવ્ય. સુશીલાની. અને કરતા વગર કર્મ નહીં અને કર્મ વગર કરતા. અને જ્યાં જ્યાં કરતા છે ત્યાં ત્યાં, અને જ્યાં જ્યાં કર્મ છે ત્યાં ત્યાં. અહીંયા ઉદાહરણ કોનું આપ્યું? 308 થી 311 નંબરની ગાથામાં કોનું ઉદાહરણ આપ્યું? હા, સોનાનું. બહુ સરસ. અને જેમ સોનું એના કનક આદિથી કેવો છે? કેવો છે? અનન્ય છે. કુંડલ આદિથી કનક કોનાથી અનન્ય છે? કુંડલ આદિથી અનન્ય છે. એમ અહીંયા આત્મા પણ એના પરિણામથી કેવો છે? અનન્ય છે. પણ કયા પરિણામ અહીંયા છેલ્લે કયા પરિણામ લઈ લીધા? કે જે આત્મા જેવા પરિણામ છે એ પરિણામને કર્મ કીધું અને આત્માને શું કહી દીધો? કરતા કીધો. અને બે પોઈન્ટની વાત કરી કે એ પર્યાયનો કરતા આત્મા છે અને જે પર્યાય થાય છે એ બધી કેવી છે? ક્રમબદ્ધ છે. બે પોઈન્ટ 308 થી 311 નંબરની ગાથામાં બે પોઈન્ટની ચર્ચા કરી કે અહીંયા એ પર્યાયનો કરતા પરદ્રવ્ય નથી, એ પોતે આત્મા છે. અને જે પર્યાય થાય છે એ પર્યાય ક્રમબદ્ધ છે. એ પર્યાય કેવી છે? ક્રમ નિયમિત છે. એ ફિક્સ છે. એને ફેરબદલ કરવા વાળો કોઈ નથી. એમ અહીંયા બે પોઈન્ટના માધ્યમથી આપણને પરદ્રવ્યથી શું કરાવી દીધી? દ્રષ્ટિ હટાવી દીધી, ભેદજ્ઞાન કરાવી દીધું, નિર્ભાર કરી નાખ્યું અને નિમિત્તાધીન દ્રષ્ટિ આપણને તોડાવી દીધી. ખ્યાલ આવે છે? અને આપણી દ્રષ્ટિ ક્યાં જશે હવે? અકર્તા સ્વભાવ પર જયા વગર રહેશે નહીં. અને એવું આ અદભુત સ્વરૂપ છે. આપણને અહીંયા એમ નિર્ભાર કરી નાખ્યા કે ગમે તેવો ઉદય આવે, ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, ગમે તેવું ભારમાં બની જશે, પણ તો એ અહીંયા કહે છે કે અહીંયા મારા આત્મદ્રવ્યને કોઈ 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 દગાવી કે કોઈ અશુદ્ધ કે કોઈ અહીંયા અલ્પ કે બેનસીબેનો બોલ છે ને ઓલું કે ઉણપ
અલ્પજ્ઞતા અને અશુદ્ધિ હને ક્યારે મારા દ્રવ્ય સ્વભાવમાં આવે એવી મારું એવો મારો દ્રવ્ય સ્વભાવ નથી અને હું તો અનાદિકાળથી જ્યો કા ત્યો છું, પરમેશ્વર તત્વ છું, પ્રભુ છું, અનંત ગુણોનો ધામ છું, શક્તિઓનો સંગ્રહાલય છું, એવા એવા જાયજ તત્વના આશ્રયથી આપણને બધાને અહીંયા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ, સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય એવી જ મંગળ ભાવનાથી સદગત. હા, બપોરનો જે સેશન છે એ 3:15 થી 4:15 અને અલિંગરણના 20 બોલ ઉપર હશે.